नमस्कार विद्यार्थी मित्रों, म्यूज यूट्यूब चैनल नी अंदर आपनो हार्दिक स्वागत छे। धोरण 11 एसपी अने सीसी जेमा आपणे भाग 2 पाठ 1 सेक्रेटरी ना प्रकार नो अभ्यास करी रह्या छीए। एमा आजे आपणे मंडळ ना सेक्रेटरी कोने कहेवाय तेना विशे आपणे अभ्यास करशुं। तो मानव संस्कृति ना विकास नी आगेकूच जेम जेम आगळ वधी एम सामाजिक आर्थिक सांस्कृतिक बाबतोनो पण व्याप विस्तार अने स्वरूपमां फेरफार थता गया। परिणामे आवा मंडळों ने सेक्रेटरी नी जरूरियात उभी थई। आवा मंडळ नीचे मुजब छे। विद्यार्थी मित्रों, संस्कृति जेम आपणी आगळ वधी छे एम दरेक क्षेत्र समाज छे, आर्थिक रीते छे, संस्कृति छे, एनो फैलावो जे छे खूब मोटा प्रमाणमां वधतो गयो। एवा क्षेत्रोनो विकास थयो जेनी अंदर मंडळो रचेला छे अने ए मंडळोनी अंदर सेक्रेटरीनी जरूरियात उभी थई। तो आवा मंडळो विशे आपणे अभ्यास करी, जेमां सौ प्रथम छे विद्यार्थी मंडळना सेक्रेटरी। शाळा होय, कॉलेज होय, एमां लोकशाही प्रणालीनी समज आपवा, विद्यार्थीना अधिकारीने अधिकारोने क्रियावंतित करवा। विद्यार्थीओ, शाळा के कॉलेजमां लोकशाही, लोकोथी लोको वडे लोको द्वारा चालतुं शासन, एनी समज आपवा माटे विद्यार्थीना कया कया अधिकारो जे छे, अधिकार कया छे, ए एमने कार्य करता करी देवा के विद्यार्थीओ आ प्रकारना अधिकार धरावे छे। विद्यार्थीओने लगता जे छे कोई पण प्रश्नों होय एने वाचा आपवा माटे, याने के विद्यार्थीओने एक मंडळ छे ए जे पण उच्च लोकशाही संस्था छे, शाळा छे, एमना समक्ष ए रजू करशे। तो विद्यार्थीना प्रश्नोने वाचा आपवा विद्यार्थी मंडळनी ज रचना करवामां आवे छे। खास करीने शाळा करता पण कॉलेजोनी अंदर आ विशेष प्रमाणमां जोवा मळे छे। अने विद्यार्थीओमां पण चूंटणी करवामां आवशे अने પોતાનામાંથી આવા સેક્રેટરીને ચૂંટી કાઢવામાં આવે છે, જેને જીએસ યાને કે જનરલ સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે। છોકરીઓની અંદર પણ હોય છે જે LR કહેવાય છે, લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ હોય છે, બરાબર ને? તો વિદ્યાર્થીઓ જે છે કોલેજની અંદર લોકશાહીનું પ્રમાણ પ્રણાલી છે એને સમજ આપવા, વિદ્યાર્થીના અધિકારો કયા છે, વિદ્યાર્થીના કોઈ પ્રશ્નો હોય તો એને રજૂ કરવા માટે આ મંડળોની રચના કરવામાં આવે છે। અને આ ચૂંટણી જે કરવામાં આવે એમાં એક સેક્રેટરી જનરલ સેક્રેટરી બનાવવામાં આવશે। ક્લબના સેક્રેટરી, રમતગમત અન્ય સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવા, સાકાર કરવા ક્લબની સ્થાપના કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ, રમતગમત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ ખૂબ આગળ આવે અને સાંસ્કૃતિક બાબતો છે એને પ્રોત્સાહન મળે અને એ પ્રોત્સાહનને આધારે લોકોનું સપનું સાકાર કરવા માટે આવા ક્લબની સ્થાપના કરવામાં આવે છે। દાખલા તરીકે આપણે અહીં જ ઉદાહરણ લઈએ, સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત, બરાબર, BCCI, બરાબર, ક્લબના બંધારણ મુજબ સેક્રેટરીને ચૂંટી કાઢવામાં આવે છે અથવા તો નિમવામાં આવશે। આ બંને ગુજરાતની અમદાવાદની અંદર આવેલી સંસ્થાઓ છે। આ સેક્રેટરીનું મુખ્ય કાર્ય શું? તો કે જે તે ક્લબ બનેલી છે એના વર્તમાન જરૂરિયાત અનુસાર જે કાંઈ પણ હાલના નિયમો છે એ મુજબ સંચાલન કરવાનું અને ક્લબ છે મોટા પ્રમાણમાં વિકાસ કરે એ જોવાનું છે। એ રીતે ત્રીજો મુદ્દો છે શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી। દિલ્હી, કોટા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓનો વિશાળ સંકુલ ઊભું કરવામાં આવ્યું છે। દિલ્હી છે, કોટા છે, અમદાવાદ, નીટ, IIT જેવી તૈયારી કરનાર કરાવવા માટેના મોટા મોટા શહેરો છે આવેલા છે। હવે આ શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓના મોટા મોટા વિશાળ સંકુલ ઊભા કરવામાં આવેલા છે, તેનું સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે કે કોટા અને મોટા મોટા જે શહેર છે એની અંદર નીટ, IIT, અમદાવાદ છે, દિલ્હી છે, એની અંદર તૈયારી કરવામાં આવે છે અને મોટા મોટા બિલ્ડિંગો બનેલા હોય છે। તો એનો સુચારુરૂપ સારું વહીવટ થાય એના માટે શૈક્ષણિક બાબતોનામાં પણ સંચાલન કરવા માટે એક સેક્રેટરીની નિમણૂક કરવામાં આવશે। સેક્રેટરી આવી સંસ્થામાં મુખ્ય વહીવટી અધિકારી CEO તરીકે જેવી ભૂમિકા ભજવે છે। ત્યાર પછીનો મુદ્દો છે મજૂર મંડળના સેક્રેટરી। દેશમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા મજૂરો જે છે, કર્મચારીઓ છે, પોતાની માંગણી સત્તા સરકાર સમક્ષ રજૂ કરવા માટે મંડળ બનાવે છે। વિદ્યાર્થીઓ, ઘણા બધા મજૂર સંઘો બનેલા છે। હવે મજૂરોને પોતાની માંગણી રજૂ કરવી હોય તો એના માટે મજૂર સંઘ બનાવવામાં આવે છે, મજૂર મંડળ બનાવવામાં આવે છે, જે શું કરે છે, સરકાર સમક્ષ જે છે એ રજૂઆત કરે છે, જે મજૂર મંડળ તરીકે ઓળખાય છે। દાખલા તરીકે ભારતમાં ઇન્ટુક અને આઈટુક વગેરે મંડળો કાર્યરત છે। ઇન્ટુક એટલે કે ટૂંકમાં બોલી રહ્યા છીએ આપણે, ઇન્ટુક એટલે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ, અને આઈટુક એટલે શું, તો ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયન કોન્ફિડરેશન,
बराबर आ बने संस्थाओ है आ मंडळो पोतानी मांगणीओ असरकारक बनावा रजूआत करवा सेक्रेटरी निमणूक करे छे। भारतना भूतपूर्व राष्ट्रपति हता श्री वीवी गिरीए 1922 नी अंदर अखिल भारतीय रेल कर्मचारी संघनी स्थापना करी हती। आज रेलवे संघ पण छे कर्मचारी ने लगता जे कंई पण प्रश्नों हैरान करी रह्या छे एने सरकार समक्ष रजू करवानो आ संस्थाओ जे छे कार्य करवामां आवे छे। तो आ संस्थाओनी अंदर पण सेक्रेटरीनो पद होय छे अने ए सेक्रेटरी जे छे कर्मचारीओना जे प्रश्नों छे एने वाचा आपवा माटेनुं छे कार्य सेक्रेटरी करे छे। त्यार पछी जे छे वेपारी मंडळना सेक्रेटरी वेपारी मंडळो उत्पादक मंडळो उत्पादन जे माल सामान करे छे ए सेवा मंडळी पोताना धंधा रोजगारमां उद्भवता प्रश्नोनी रजूआत करवा उकेल लावा एसोसिएशन के मंडळनी रचना करे छे। विद्यार्थीओ वेपारी मंडळ छे उत्पादन करता सेवा मंडळो पोताना धंधा रोजगार ने लगता जे कंई पण प्रश्नो छे ए बधा भारत में चेम्बर ऑफ कॉमर्स फिक्की जेवी घणा बधा मंडळो छे एनी समक्ष जे छे प्रश्नो सेक्रेटरी द्वारा रजू करवामां आवे छे अने ए प्रश्नोना उकेल लावे छे। आवा मंडळोनो संचालन पण जे मंडळ छे एनो बंधारण जे नक्की थयेलुं ए मुजब करवामां आवे छे। त्यार पछीनो आपणे मुद्दो जोशुं सहकारी मंडळीना सेक्रेटरी। विद्यार्थीओ सहकारी मंडळी एटले शुं? न नफो न नुकसानना धोरणे सभ्યોથી જ ચાલતી હોય એવી મંડળીને સહકારી મંડળી કહેવામાં આવે છે। આર્થિક સામાજિક સાંસ્કૃતિક પ્રગતિ માટે ઉત્થાન એટલે શું પ્રગતિ માટે આવી સહકારી મંડળીની રચના કરવામાં આવે છે। દાખલા તરીકે હાઉસિંગ સોસાયટી માટે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી શાળા કોલેજ અને અન્ય સંસ્થામાં સ્ટાફ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની રચના કરવામાં આવે છે જેમાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવશે। આ સેક્રેટરી જે તે મંડળના નીતિ નિયમ અનુસાર સંચાલન કરતા હોય છે અને આ મંડળીઓની અંદર પણ સહકારી ધોરણે જે પણ મંડળીઓ સ્થાપાયેલી છે એની અંદર પણ સેક્રેટરી છે એ પણ મંડળને લગતા જે બંધારણ છે એ મુજબ છે કાર્ય કરે છે। તો વિદ્યાર્થીઓ આપણો આજનો અહીં પાઠ અહીંયા પૂરો થયો। હવે જે આપણે જે છે હું તમને સ્વાધ્યાય વિશેની ચર્ચા કરીશ એ મુજબ તમારે એ સ્વાધ્યાય નોટબુકની અંદર પણ લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો વિકલ્પવાળા પ્રશ્ન છે એક બે વાક્યવાળા જે પ્રશ્ન છે એ આપને મૌખિક કંઠસ્થ કરવાના છે। જ્યારે હવે આપણે જે ટોપિક જોશું પ્રશ્ન 2 છે 3 છે અને 4 છે એ તમારે નોટબુકની અંદર લખવાના છે। આ જે પ્રશ્નો આપ જોઈ રહ્યા છો ત્રીજો ચોથો પાંચમો બરાબર ને એ બધા જ પ્રશ્નોના જવાબ છે તમને નોટબુકની અંદર લખવાના છે અને આ બધા જ જવાબ જે છે એ આપને જે ચોપડી જે છે એનામાંથી બધા જ જવાબ છે એ મળી રહેવાના છે। તો આ આપનું હોમવર્ક છે નોટની અંદર તમને ઉતારવાનું છે।